બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિસનગર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનો વિસનગર એપીએમસી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સંમેલન સમારોહ યોજવામાં આવ્યો હતો. વિસનગર શહેર તથા વિસનગર તાલુકા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત બીજેપી સંગઠન મંત્રી રત્નાકરજીનું વિસનગર બીજેપી ઉપરાંત અન્ય સંગઠન દ્વારા શાલ બુકે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમારવતીમાં બીજેપી દ્વારા મેળવેલી જીતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિસનગર શહેર તેમજ તાલુકા પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીનું આ ખુશીમાં તલવાર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસદ હરિભાઈ પટેલ અને પ્રદેશ બીજેપી મહામંત્રી રજની પટેલે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રદેશ બીજેપી મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે હમણાં આવેલા પરિણામોને લઈને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગઠન મહામંત્રી રત્નાકરજીને વકફ બોર્ડની જમીન બાબતે કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતું કે ભાજપ એક વિશ્વાસ, વિકાસ અને વિજયની વાત કરનાર, દરેકનો ખ્યાલ રાખનાર પાર્ટી છે. નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બીજેપી સંગઠન મંત્રી રત્નાકરજી, મહેસાણા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોર, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, સંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સંસદ મયંક નાયક ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા.